સમગ્ર ગુજરાતમાં બે મહિના સુધી કોરોના વાયરસની મહામારી આતંક મચાવ્યો હતો. ખાસ કરીને વધતા જતા કોરોના વાયરસના કેસના કારણે સમગ્ર ગુજરાતની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ ગઈ હતી, જેના કારણે અનેક દર્દીઓને સમયસર સારવાર ન મળતા મોતને ભેટ્યા હતા. તો બીજી તરફ કોરોના વાયરસની મહામારી એટલું ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું કે અનેક લોકોને ઓક્સિજન અને ઇન્જેક્શનની ભારે હાલાકી ભોગવવી પડી હતી. ગુજરાતમાં વધતા જતા કોરોના વાયરસના કેસના કારણે મોટાભાગના દર્દીઓને હોસ્પિટલોમાં સારવાર ન મળતા જ્યાં જગ્યા મળતી હતી ત્યાં તેઓ સારવાર લઈ રહ્યા હતા. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં તેમજ સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીમાં અનેક લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કોરોના વાયરસની મહામારીમાં રોજેરોજ એસટી સેવા ચાલુ રાખવામાં આવી હતી. એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરોને સુરક્ષિત લઈ જવા માટે કોરોના વાયરસની મહામારીમાં રાત દિવસ એસટી કર્મચારીઓ એસટી બસ ચલાવતા હતા. સતત વધતા જતા કોરોના વાયરસના કેસ વચ્ચે પણ તમામ એસટી બસના કર્મચારીઓ ફરજ પર હાજર રહી કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી હતી. પરંતુ આ કોરોના કાળમાં ગુજરાતમાં અનેક એસટી કર્મચારીઓ આ મહામારીમાં ઝપેટમાં આવ્યા હતા. એટલું જ નહીં, પરંતુ એસટી કર્મચારીઓ કોરોના મહામારીમાં મોતને પણ ભેટ્યા હતા. સમગ્ર ગુજરાતમાં 150થી પણ વધુ એસટી કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા આ તમામ એસટી કર્મચારીઓની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં બનાસકાંઠા જિલ્લાની એસટી બસમાં ફરજ બજાવતા ડીસાના કર્મચારીઓએ 2 મિનિટનું મૌન પાળી કોરોના વાયરસની મહામારીમાં મૃત્યુ પામેલા એસટી કર્મચારીઓના પરિવારને આ આફત સામે લડવાની તાકાત મળે તે માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગુજરાતના લગભગ 150-200 ડ્રાઈવર કંડક્ટર અને અન્ય સાથ મિત્રો કોરોનાની મહામારીમાં કોરોના વોરિયર્સ બનીને શહીદ થયા છે. એના માટે એમના આર્થિક સહાય કરવાના હેતુસર તેમજ એમની આત્માની સંતુષ્ટિ માટે સરકારશ્રીની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરીને અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો હતો. અમે અમારા ડ્રાઈવર કંડક્ટરને સૂચના આપી છે, વિનંતી કરી છે કે સરકારશ્રીની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું. મિત્રો, વૈશ્વિક મહામારીમાં ભારત સરકારે, ગુજરાત સરકારે બહુ સુંદર કામગીરી કરી છે. ભારતની જનતાએ પણ ઘણી બધી તકલીફો વેઠીને લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરીને સરકારને સહયોગ આપ્યો છે. મિત્રો, આપણે માણસ જાત છીએ, સુખ અને દુઃખ આપણા જીવન સાથે બનેલા છે. મિત્રો, આપણે સૌએ ભેગા મળીને કોરોનાને હરાવવાનો છે. સરકારશ્રીની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું છે. આજે શું કાર્યક્રમ હતો? મિત્રો, આજે અમારા જે ડ્રાઈવર કંડક્ટર મિત્રો